સો ગુડ મોર્નિંગ અને આજે છે નવ ઓક્ટોબર સો આજના જેટલા બી ઇમ્પોર્ટર ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણા વિડીયોમાં ડિસ્કસ કરીશું સો આ છે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા આઈ એમપી સવાલો જો તમને આ સવાલોના જવાબ આવડતા હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે અને હું આ પ્રશ્નનો જવાબ વિડિયોના લાસ્ટમાં અંતમાં આપીશ અને જો તમને આ સવાલોનો જવાબ ખૂબ જ ડિટેલ્સમાં જોતા હોય તો તમે અહીં આઈ બટન ઉપર ક્લિક કરીને વિડિયો જોઈ શકો છો તેમાં મેં આ સવાલોનો જવાબ ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરેલી છે સો તમે અહીં આઈ બટન ઉપર ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો સો આજનો પહેલો કોણ ટોપીનો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ આપણે સો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં દેશની બીજી પ્રાઇવેટ ટ્રેન અમદાવાદ અને બીજા કયા સ્ટેશન વચ્ચે ચાલશે સો બીજી પ્રાઇવેટ ટ્રેનની વાત થઈ છે સો આપણે પહેલી પ્રાઇવેટ ટ્રેનની કાલ ચર્ચા કરી ગયા છે સો પહેલી પ્રાઇવેટ ટ્રેન એ દિલ્હીથી લઈને લખનૌ વચ્ચે શરૂ કરવામાં આવી છે તે બાબત તમારે યાદ રાખવાની છે સો બીજી પ્રાઇવેટ ટ્રેનની વાત છે સો તે અમદાવાદથી લઈ અને આપણી આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે ચાલુ કરવામાં આવી છે તે બાબત તમારે યાદ રાખવાની છે સો આ બંને ટ્રેન એ આર આઈ આર સી દ્વારા ચલાવવામાં આવશે અને આ બંને ખાનગી ટ્રેનો છે સો આમાં પણ પેલી ટ્રેનની જેમ જ સગવડતા આપવામાં આવી છે જેમ કે આમાં પણ વૈશ્વિક કક્ષાની સુવિધા આપવામાં આવશે એટલે પચીસ લાખનો વીમો આમાં પણ આપવામાં આવશે તે ઉપરાંત વિમાનમાં જેમ એર હોસ્ટેજ હોય છે તેની જેમ આમાં પણ ટ્રેન હોસ્ટેજ આપવામાં આવશે તે ઉપરાંત ટ્રેન મોડી પડશે તો પૈસા રિફંડ પણ કરવામાં આવશે અને આ ટ્રેન પણ અઠવાડિયાના છ દિવસ ચાલશે તો તે બાબત તમારે યાદ રાખવાની છે સો આ યાર સીટીસીની વાત આવી તો તેનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે સો તેનું ફૂલ ફોર્મ શું થાય ઇન્ડિયન રેલવે કેન્ટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ફાઉન્ડેશન છે સિત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણું રેલવે મિનિસ્ટર કોણ છે પિયુષ ગોયલ હાલને આપણા અને ફર્સ્ટ રેલવે મિનિસ્ટર કોણ હતા જોન્સ મિથાઈ જે પ્રશ્ન અગત્યનો છે તે પૂછી શકે છે તો તે તમારે યાદ રાખવું જોન મિથાઈ સો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ભારતમાં સો તાજેતરમાં ભારતનું પ્રથમ ઈ વેસ્ટ ક્લિનિક ક્યાં ખોલવામાં આવી છે સો પ્રથમ ઈ વેસ્ટ કહ્યું છે ઈ ઈ વેસ્ટ રિસાયકલ પ્લાન્ટ નહીં કહ્યું સો પ્રથમ ઈ વેસ્ટ ક્લિનિક કહ્યું છે સો તે આપણા એમપીની રાજધાની ભોપાલ ખાતે ખોલવામાં આવ્યું છે સો સૌપ્રથમ તો ઈ વેસ્ટ એટલે શું સો ઈ વેસ્ટ એટલે ટીવી મોબાઈલ કોમ્પ્યુટર જે બી કો ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે જે ખરાબ થઈ ગઈ હોય છે કે તે યુઝમાં ના હોય સો તેને ઈ વેસ્ટ કહેવામાં આવે છે સો આમાં શું છે કે આમાં ઘરે ઘરે જઈને ઈ વેસ્ટ કચરો એકઠો કરવામાં આવશે અને આ ભોપાલ નગર નિગમ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ભાગીદારી સહયોગથી કરવામાં આવે આવે છે સો હવે જો એમ પૂછાય કે ભારતનો પ્રથમ ઈ વેસ્ટ રિસાયકલ પ્લાન્ટ ક્યાં છે તો તે આવશે બેંગલુરુ પરંતુ એમ પૂછાય કે ઈ વેસ્ટ ઈ વેસ્ટ ક્લિનિક ક્યાં છે ભારતમાં સૌ પ્રથમ તો શું આવશે ભોપાલ આવશે તેઓ તમારે યાદ રાખવાની છે તે ઉપરાંત જો તેમ પૂછાય કે દુનિયાનો પ્ર સૌ પ્રથમ ઇ વેસ્ટ રિસાયકલ પ્લાન્ટ ક્યાં છે તો શું આવશે દુબઈ તમારે યાદ રાખવાનું છે સો મધ્યપ્રદેશની વાત આવી તો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર છે કમલનાથ અને કેપિટલ છે ભોપાલ અને ગવર્નર છે લાલજીદાસ ટંડન જે હમણાં જ લાલજીદાસ ટંડન હાલમાં ચેન્જ થયા છે તેની પહેલાં કોણ હતું આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ને હવે તે યુપીના ગવર્નર છે આનંદીબેન પટેલ તો તે બાબત તમારે આ પ્રશ્ન બધા એટલી બાબતો યાદ રાખવાની છે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં જાપાન ઓપન ટાઇટલ કોણ જીત્યું છે સો જાપાન ઓપન ટાઇટલ સો આ જાપાન ઓપન ટાઇટલ એ બેડમિન્ટન સાથે સંકળાયેલ છે તે બાબત તમારે યાદ રાખવાની છે સો જાપાન ઓપન ટાઇટલ એ નોવોક જોકોવી જીતી ગયા છે જેઓ સર્બિયાના ખેલાડી છે અને તેઓએ ઓસ્ટ્રેલિયાના જોન્સ મેલમેનને હરાવ્યા છે તે બાબત તમારે યાદ રાખવાની છે સો જાપાનની વાત આવી તો જાપાન તો જાપાનનું કેપિટલ શું છે ટોક્યો છે અને કરન્સી છે જાપાનીઝ યન અને પીએમ છે સિન્જો અબે સો જાપાનની વાત ઉપરથી મને યાદ આવે કે જાપાનના સંસદને શું કહેવાય છે ડાયટ કહેવાય છે તે બાબત તમારે મિત્રો યાદ રાખવાની છે આ વારંવાર પ્રશ્ન પૂછાય છે તે ઉપરાંત બે હજાર વીસનો ઓલિમ્પિક ક્યાં યોજાશે તો જાપાનના ટોક્યોમાં યોજાશે તે બાબત હું તમારે યાદ રાખવાની છે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન અને આ મિત્રો આગળ વધતા પહેલાં જો તમને અમારા વિડિયો થોડો બી બેનિફિટ થતો હોય તો પ્લીઝ વિડીયોના લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અમારી ચેનલને સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં બે હજાર ઓગણીસનો મેડિસિનનો મેડિસિનનો નોબલ પ્રાઇઝ કોણ જીત્યું છે તો બે હજાર ઓગણીસનો મેડિસિનનો નોબલ પ્રાઇઝ કોણ જીત્યું છે તો જીત્યું છે ઓલ અબાઉટ જી હા ત્રણે ત્રણ વ્યક્તિ એટલે કે પીટર હેડક્લિફ જેઓ બ્રિટનના છે જેઓ તમે વચમાં જોઈ રહ્યા છો તે છે પીટર હેડક્લિફ તે જેઓ બ્રિટનના છે અને બાકીના બે તમે જે જોઈ રહ્યા છો તેઓ અમેરિકાના છે જેનું નામ છે ગેક્સ રેમેન્જા અને વિલિયમ કેલિન તે બંનેઓ અમેરિકાના છે સો તમને થતું હશે કે આ મેડિસિન નોબલ પ્રાઇઝ શું છે સો તમને હું કહી દઉં કે જે નોબલ પ્રાઇઝ મળે છે તે ત્રણ છ ક્ષેત્રોવાળા છ ક્ષેત્રોમાં મળે છે છ ક્ષેત્ર જે ક્ષેત્ર કયાં ક્યાં છે તો મેડિસિન ફિઝિયોલોજીસ્ટ એટલે તે બંને એક જ છે ત્યારબાદ ફિઝિક્સ કેમેસ્ટ્રી સાહિત્ય શાંતિ અને ઇકોનોમિક્સ આ છ ક્ષેત્રોમાં જે કાર્યરત હોય તે તેઓને છ ક્ષેત્રોમાં આ એવોર્ડ દેવામાં આવે છે સો આમાં સૌપ્રથમનો એટલે મેડિસિન મેડિસિનનો નોબલ પ્રાઇઝ આ ત્રણેય વ્યક્તિને મળેલો છે તો તે બાબત એ તમારે યાદ રાખવાની છે સો આ ત્રણેયને આ અવોર્ડ મેડિસિન નોબેલ પ્રાઇઝ શા માટે મળેલો છે તો આપણા શરીરના કોષો જે ઓક્ ઓક્સિજન મેળવે છે તે કઈ રીતે કામ કરે છે તેના માટે આ ત્રણેય લોકોએ સંશોધન કરેલું છે તેના માટે તે આ અવોર્ડ મળેલો છે સો આ બાબત તમારે યાદ રાખવાની છે તે ઉપરાંત આ જે જે મેં તમને છ ક્ષેત્ર કીધા છે આ તે તમે જોઈ રહ્યા છો તે છ ક્ષેત્રો તેમાંથી શાંતિ શાંતિનો એટલે કે પીસનો એટલે તાજેતરમાં જ ગેટા થૂનબર્ગને આ નોબેલ પ્રાઇઝ મળવાનો એટલે નોમિનેટ કરવામાં આવ્યા છે કયો નોબેલ પ્રાઇઝ તો નોબેલ પ્રાઇઝ નોબેલ પીસ પ્રાઇઝ એટલે કે શાંતિનો પ્રાઇઝ જો તેમને તે ક્ષેત્રમાં આ નોબેલ પ્રાઇઝ મળી જશે તો તે સૌથી નાની વયની ઉંમરની વ્યક્તિ બની જશે જેને આ નોબેલ પ્રાઇઝ સૌથી નાના વયની જેને વ્યક્તિ મેળવે તે બની જશે અને અત્યારે સૌથી નાની વયની જેને નોબેલ પ્રાઇઝ મળેલો જેનું નામ શું છે મલાલા યુ શુફ તે તમારે યાદ રાખવાનું છે અને તેઓ પાકિસ્તાનના છે અને ગ્રેટર થૂનબર્ગ સ્વીડનના છે તેઓ પણ તમારે યાદ રાખવાનું છે સો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો તાજેતરમાં કોણે ઇકો ફ્રેન્ડલી ફટાકડા લોન્ચ કર્યા છે સો ઇકો ફ્રેન્ડલી એ આપણા ડો ડૉક્ટર હર્ષવર્ધન એટલે કે તેઓ આપણા સ્વસ્થ મંત્રી છે તેઓએ જેનો તમે જોઈ રહ્યા સો તેઓએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા લોન્ચ કર્યા છે ડૉક્ટર હર્ષવર્ધને સો આ ફટાકડા એ સી એસ આઈ દ્વારા બનાવવામાં આવ્યા છે અને આની ઉપર લોગો હશે ક્યુઆર કોડ હશે જેથી જે નોર્મલ ફટાકડા હોય અને જે આ ઇકો ફ્રેન્ડલી ફટાકડા છે તેમાં આપણને તફાવત ખબર પડી જશે સો ક્યુઆર સો ક્યુઆરનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે તો ક્યુઆરનું ફૂલફોર્મ શું થાય છે ક્યુબ રિસ્પોન્સ તે તમારે યાદ રાખવાનું છે ક્યુબ રિસ્પોન્સ સો આ ફટાકડા લોન્ચ કરવામાં આવ્યા છે ઇન્ડ ઇકો ફ્રેન્ડલી ફટાકડા તો તેઓ તમારે યાદ રાખવાની છે તે ઉપરાંત અહીં સીએસઆઈઆરનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે તો શું થાય છે કાઉન્સેલિંગ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ તે પણ તમારે યાદ રાખવાની છે સો ત્યારબાદ જોઈએ ન્યૂઝ ફટાફટ તો તાજેતરમાં ચાઈના ઓપન ટાઇટલ કોણ જીત્યું છે સો ચાઈના ઓપન ટાઇટલ તે પણ આ ઓપન ટાઇટલ પણ બેડમિન્ટન સાથે જોડાયેલું છે તેવો પણ તમારે યાદ રાખવાની છે સો આ ટાઇટલે નાઉમી ઓસાકા જીતી ગયા છે જેઓ જાપાનના ખેલાડી છે જેઓને તમે અહીં જોઈ રહ્યા છો સો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં હીરો વુમન ઇન્ડિયન ઓપન ટાઇટલ કોણ જીત્યું છે સો હીરો વુમન ઇન્ડિયન ટાઇટલ એ ગુલ્ફ ગુલ્ફનું એક ગુલ્ફનું ટાઇટલ છે તે તમારે યાદ રાખવાની છે અને તેઓ ક્રિસ્ટિના ગુલ્ફ જીતી ગયા છે જેઓ ઓસ્ટ્રિયા ઓસ્ટ્રેલિયાના નહીં ઓસ્ટ્રિયાના ગુલ્ફના પ્લેયર છે અને આ આ હીરો વુમન ઇન્ડિયન ઓપન ઓપન ટાઇટલ એ આપણા હરિયાણાના ગુરુગ્રામમાં યોજાયું હતું તે બાબત પણ તમારે યાદ રાખવાની છે ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં પંજાબના નવા લોકપાલ કોણ બન્યા છે તો તાજેતરમાં તાજેતરમાં પંજાબના નવા લોકપાલે વિનોદ કુમાર શર્મા જેઓને તમે અહીં જોઈ રહ્યા છો તેઓ બન્યા છે ત્યારબાદ શું ક્વેશ્ચન જોઈએ તો તાજેતરમાં વિજ્ઞાન ધર્મ અને અને આ મિત્રો અને પંજાબની વાત આવી તો પંજાબનું કેપિટલ શું છે ચંદીગઢ છે તે બાબત યાદ રાખવાની છે તો પંજાબનું કેપિટલ ચંદીગઢ ચંદીગઢ એ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે તે ઉપરાંત ચંદીગઢ એ હરિયાણાનું પણ કેપિટલ છે તે બાબત પણ તમારે યાદ રાખવાની છે ચાર બાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં વિજ્ઞાન ધર્મ દર્શન અને વિશ્વ સંસદનો આરંભ ક્યાં કરવામાં આવ્યો છે મિત્રો તો તે મહારાષ્ટ્રના પુણેમાં કરવામાં આવ્યો છે તે બાબત તમારે યાદ રાખવાની છે અને આ પાંચમા નંબરનું સંસદ નોમ્બરનું સંસદ છે તે પણ તમારે યાદ રાખવાની છે સો આ છે ગઈકાલના કર્ણભ્યનો અમે વિડીયોના શરૂમાં પ્રશ્ન પૂછેલો છે સો આનો જવાબ છે દર વર્ષે ભારતીય વાયુસેનાના દિવ દિવસે ક્યારે મનાવવામાં આવે છે તો તમને ખ્યાલ જ હશે આપણે કાલના જ વિડીયોમાં ચર્ચા કરી રહ્યા છે અને તમે અમારો વિડીયો જોયો હશે કાનો તો તમને ખ્યાલ હશે આઠ ઓક્ટોબર રાઈટ આન્સર છે ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્નેક બેટ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે તો ક્યાં આવશે વલસાડના ધરમપુર ખાતે કરવામાં આવશે સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ઘર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો હેવ એ નાઇસ ડે